ઘણા લોકો સારું કામ કરી રહ્યા છે. જી, મારો એક હંમેશા પ્રયત્ન એવો રહે છે જી કે ગઝલ કે કવિતા મારી હોય કે કોઈની હોય એ હંમેશા ઉત્તમ થવી જોઈએ. જી, એટલે ક્યારેક જેવું મારી જોવામાં મારા જોવામાં જો હોય કે આ કશુંક શિથિલતા છે અથવા તો કશુંક ખૂટે છે અથવા તો સુધારવાની જરૂર છે, તો હું સામેથી ઇનિશિયેટિવ લઈને પણ લોકોને કહેતો હોઉં છું. હવે એ કેટલાકને ગમે, કેટલાકને ન પણ ગમે, એ તો પહેલી વારમાં ખબર પડી જાય. પહેલી વારમાં એવું લાગે કે ભાઈ આને ગમ્યું નથી તો બીજી વાર નથી કહેતો, પણ મારી એટલી ફરજ ચોક્કસ બને છે કે પહેલી વાર તો ધ્યાન દોરો. લાગ્યું એ કેવું જોઈએ. અને મને લાગે છે કે દરેક સર્જકની આ જવાબદારી છે, પણ કેટલાક લોકો એ જવાબદારી નથી નિભાવી રહ્યા. હું નિભાવું છું તો કેટલાક લોકોમાં અપ્રિય પણ થઉં છું અને કેટલાક લોકો માથે પણ લે છે કે સાહેબ તમે બહુ સારું કર્યું અમને કહ્યું એ. તો બંને બાજુની વાત છે, પણ મજા છે. અને એમાં આમાં અલ્ટિમેટલી જો એને તમે વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો એમાં ભાષાની સેવા છે. બિલકુલ સાચી વાત છે. તમે જે કારણ કે એક સ્તરની વાત તમે આપો છો, એક જવાબદારીનો નિર્વાહ છે. હા, હું તમને ઉદાહરણ આપું કે કેટલાક લોકો કવિતા શબ્દ જે છે એને આમ તો કવિતા એટલે આમ તો બે ગુરુ એમ જ થાય એનું વચન, પણ કેટલાક લોકો કવિતા એમ કરીને એને લગાગા તરીકે વાપરે છે. હવે આપણી વિડંબના એ છે કે આ કવિતા લગાગા પ્રયોગ આપણા મોટા મોટા પૂર્વસૂરીઓએ પણ કર્યો છે, અને મોટા પૂર્વસૂરીઓ વાપરે એકવાર એટલે પછી શિરસ્તો થઈ જાય, પછી કે હવે તો માન્ય છે નામ છે. હું આવા પ્રયોગો સામે પણ વાંધો ઉઠાવું છું કે કવિતા શબ્દ જે છે એ તમે કવિતા કરો તો એ તો શબ્દ ત્યાં મરી ભરવા રહે, એટલે આ રીતે ન કરવું જોઈએ. અને હું લોકોને કહેતો હોઉં છું કે જ્યાં સુધી ચાલવાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો ચલાવવું હોય તો ચાલે, પણ તમારે જુદા પડવું છે, તમારે ભાષામાં પોલિશ જોઈએ છે તો ન કરો. એવું ના કહેશો કે વિવેક એવું કહે છે કે તમે મારી ભૂલ કાઢી, તારી ભૂલ નથી કાઢી ભાઈ, પણ તારે નોખા તરી આવવું છે, તારે તારી ભાષાને પોલિશ કરવી છે તો આમ કર. આવા સૂચનો પણ હું કરતો હોઉં છું. અને મેં કહ્યું એમ કેટલાક લોકોને ગમે છે, કેટલાકને નથી ગમતું, બટ ધેટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. એટલે પણ વિવેક તમારી ઘણી બધી ગઝલો છે, થોડીક ગઝલો તમારી તમારા કંઠે તમારા અવાજમાં શ્રોતાઓને સંભળાવો. ચોક્કસ. મારો ગઝલ સંગ્રહ જે છે કઠપૂતળી, એ કઠપૂતળી નામ જે ગઝલ પરથી આવ્યું છે એ મારી પહેલી જ સંગ્રહની શરૂઆતમાં જે ગઝલ છે એનાથી શરૂઆત કરું. હા, પણ તો એ શરૂઆત કરો એ પહેલા મને પ્રશ્ન એકદમ જે સ્પૂર્યો છે, કઠપૂતળી તમે કહ્યું નામ, તો કઠપૂતળી સંગ્રહનું નામ આપવાનું કેવી રીતે સૂચ્યું? એ સ્પષ્ટ થશે હવે. અચ્છા, એ ગઝલનો મતલબ છે, કશુંક સામ્ય તો છે, સાચે સાચ કઠપૂતળી, કઠપૂતળી તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી. કઠપૂતળી એટલે આ ગઝલનો રદીફ કઠપૂતળી છે, એના પરથી મેં સંગ્રહનું નામ કઠપૂતળી એમ લીધું છે. હવે આમ તમે જોવા જાઓ તો આપણી પરંપરામાં કઠપૂતળીનું જે પ્રતીક છે એ બહુ જૂનું છે, બહુ જૂનું છે, અને હજારો વર્ષથી આપણી સંત પરંપરામાં તો એનો ઉપયોગ થતો આવ્યો છે. તો આ એક ગઝલ છે જૂની પરંપરાનું પ્રતીક લઈને, અને પછી એના પછી એક ગઝલ જે સંભળાવીશ આ જ છંદમાં એ એક નવું પ્રતીક લઈને. તો પહેલા કઠપૂતળી. કશુંક સામ્ય તો છે સાચે સાચ કઠપૂતળી, તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી, આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી, નચાવું જેમ તને એમ નાચ નાચ કઠપૂતળી, હલન ચલન ન્યા ચૈતન્ય ખેલ પૂરતું છે, જીવંત હોવાના બ્રહ્મા ન રાચ કઠપૂતળી. ને શેર જોજો, સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું
જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી, જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી. સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી. અને સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી, સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી, ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી. કશુંક સામ્ય તો છે સાચે સાચ કઠપૂતળી, તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી. અને જેમ મેં પહેલા કહ્યું હતું એમ, નવા જમાનાનું પ્રતીક લઈને આ જ છંદમાં એક ગઝલ, એ દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ, દિશા લક્ષ્ય કે ઉદ્દેશ, છોડ ઉંદરડા છોડ ઉંદરડા, વાહ વાહ, દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ, છોડ ઉંદરડા, બધાએ દોડે છે અહીં તું દોડ ઉંદરડા. ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ, ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ, ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ, આ જિંદગી એ ફરજિયાત હોડ ઉંદરડા. ઉંદરડા કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે, ક્યા વાત હે, કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે, શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા. ઉંદરડા અને આ એક બે કે હજારોની વાત છે જ નહીં, બધા મળીને છે 600 કરોડ ઉંદરડા. ઉંદરડા આ લખાયું ત્યારે 600 કરોડ હતા, હવે 700 થઈ ગયા છે. આ એક બે કે હજારોની વાત છે જ નહીં, બધા મળીને છે 600 કરોડ ઉંદરડા. ને થકાન હાફ ને સપના વિનાની સૂની નજર, થકાન હાફ કે સપના વિનાની સૂની નજર, થકાન હાફ ને સપના વિનાની સૂની નજર, તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા, તમામ દોડનો બસ નિચોડ ઉંદરડા, દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ, છોડ ઉંદરડા છોડ ઉંદરડા, બધાય દોડે છે અહીં તુંય દોડ તુંય દોડ ઉંદરડા. કોઈની નાની અમથી, કોઈની ઢમઢોલ છે ઈચ્છા, વાહ, કોઈની નાની અમથી, કોઈને ઢમઢોલ, કોઈની નાની અમથી, કોઈની ઢમઢોલ છે ઈચ્છા, ને જોવા જાઓ તો તળિયા વિનાની ડોલ છે ઈચ્છા, વાહ, ને ભરેલું ખાનું એક જ છે ને બીજા 5 ખાલી ખમ, શેર જોજો, ભરેલું ખાનું એક જ છે ને બીજા 5 ખાલી ખમ, અમે જાતે જ લમણે તાકેલી પિસ્તોલ છે ઈચ્છા, પડે ગબડે લથડતી ચાલે, ખોડંગાય ગોથા ખાય, બંદિશ જુઓ, પડે ગબડે લથડતી ચાલે, ખોડંગાય ગોથા ખાય, બહુ ભાગ્યે જ એવું થાય કે સમતોલ છે ઈચ્છા. અને હવા સારી હશે, ઠંડક હશે, ઠંડક હશે, મન પણ થશે હળવું, તો આજે ચાલ ને ખંડાલા જઈએ, બોલ છે ઈચ્છા. આથી ક્યાં ખંડાલા, આથી ક્યાં ખંડાલા. એક ફિલ્મી ગીત સમાજ જીવન ઉપર કેટલો મોટો પ્રભાવ પાડી શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આથી ક્યાં ખંડાલાનો આખો અર્થ શું થઈ ગયો, શું માંથી શું, અને બધા જ જાણે એમ કે આથી ક્યાં ખંડાલા એટલે શું એમ, ઇટ હેઝ બીકમ એન એક્સપ્રેશન. તો આ એક એક સમાજ ઉપર એકાદ ફિલ્મી ગીતનો આવો પ્રભાવ હોઈ શકે એમ, કંઈક જોવા જેવી વાત છે. કે હવા સારી હશે, ઠંડક હશે, મન પણ થશે હળવું, તો આજે ચાલ ને ખંડાલા જઈએ, બોલ છે ઈચ્છા. અને શેર જોજો કે અનિચ્છાએ જે પરવારી ગયા ઈચ્છાઓ મૂકીને, અનિચ્છાએ જે પરવારી ગયા ઈચ્છાઓ મૂકીને, અનિચ્છાએ જે પરવારી ગયા ઈચ્છાઓ મૂકીને, ખરેખર એ જ સમજે કેટલી અણમોલ છે ઈચ્છા. અણમોલ છે ઈચ્છા, વાહ વાહ વાહ. કોઈની નાની અમથી, કોઈની ઢમઢોલ છે ઈચ્છા, ને જોવા જાઓ તો તળિયા વિનાની ડોલ ડોલ છે ઈચ્છા. વાહ વાહ, બહુ સરસ. આવું છે,
સમય જેટલો હોય એ પ્રમાણે મને વિવેકભાઈ આ કવિતા અને બધી વાતો કરી, પણ થોડી સાંપ્રત વાતો પણ. અત્યારે વિશ્વભરમાં તમે ફરો છો, અમદાવાદથી માંડીને પુણા સુધીનો તમારો એક સતત ગરવો રહ્યો છે. અત્યારની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને નોટબંધી પછીની, અને દુનિયાભરમાં આ જે ફાઇનાન્સના તમે માણસ પણ છો, તમને શું લાગે છે? પહેલા નોટબંધીની વાત કરું, બાકી દુનિયાની પરિસ્થિતિનો વિષય તો એટલો બધો મોટો છે. કમ્પેરિંગ વર્લ્ડ વિથ ઇન્ડિયા, એટલે નોટબંધીના સંદર્ભમાં એમ કહું છું, નોટબંધી અને પછી. હા, સૌથી પહેલું તો નોટબંધીનો સૌથી મોટો જે પ્રભાવ પડ્યો છે એ આતંકવાદનું ભારતમાં જે લોકો જેને મોકલતા હતા, એક્સપોર્ટ કરતા હતા આતંકવાદને, એમને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ નોટબંધી હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી બહુ મોટા પ્રયોજન સાથે કરવામાં આવેલી છે. એના અનેક કારણો છે, એમનું એક મોટું કારણ આ હતું કે આતંકવાદને પ્રાયોજિત કરતા બહારના દેશોને અચાનક બ્રેક લાગી ગઈ. એટલા માટે તમે જોયું હશે કે જ્યારથી નોટબંધી થઈ છે ત્યારથી કાશ્મીર બંધ છે, કાશ્મીરમાં કોઈ હિંસક બનાવો બનતા નથી, કારણ કે નોટો મળતી નથી હવે, અને જે નોટો મળે છે એનું કોઈ મૂલ્ય નથી. એનો અર્થ એમ જ સીધો થાય છે કે આ બધું જ પૈસા આપીને કરાવવામાં આવતું હતું, હવે પૈસા મળતા બંધ થયા એટલે કાશ્મીર શાંત થઈ ગયું. ઇન્ડિયાનું ચલણ પાકિસ્તાનમાં અને ચીનમાં છપાઈ છપાઈને અહીંયા મોકલીને અહીંયા ફુગાવો વધારવાનું જે ષડયંત્ર હતું એના પર એના એક બ્રેક લાગી છે. એટલે બાકીના વિશ્વ પર ખાસ એનો પ્રભાવ પડ્યો હોય કે ન પડ્યો હોય, પણ આ બે દેશો ઉપર તો પડ્યો જ છે. ચીનાઓ પણ એમના દેશનો માલ અહીંયા ઠાલવા માટે કેશનો ભરપૂર ઉપયોગ કરતા હતા, ખાસ કરીને કાળા નાણાંનો, એના પર પણ હવે બ્રેક લાગી છે. એટલે આ બે પાડોશીઓ અને ખાસ કરીને દુશ્મનો, એમના ઉપર તો ચોક્કસ બહુ મોટો પ્રભાવ પડ્યો છે. જ્યાં સુધી આપણા દેશનો પ્રશ્ન છે ત્યાં સુધી લાંબા ગાળે આની સારી અસરો થશે એના વિશે કોઈના મનમાં બેમત નથી, પણ ટૂંકા ગાળામાં, હવે ટૂંકો કેટલો ટૂંકો અને કેટલો લાંબો એ અત્યારે કદાચ ઇરિલેવન્ટ છે. ના, રિલેવન્ટ હોય તો પણ હું સક્ષમ નથી કહેવા માટે, મારી મારી સમજણની બહારની વાત છે. પણ મારું એવું માનવું છે કે કદાચ હજી વર્ષેક સુધી તો તકલીફ ભોગવવી પડશે, તકલીફ રહેશે, ધંધાઓ થોડાક મંદ રહેશે, થોડોક ગતિનો દર, વિકાસનો દર ઓછો થશે, પણ લાંબે ગાળે મને લાગે છે કે સમાજના મોટા વર્ગને એનો ફાયદો થશે. કારણ કે સરકાર પાસે હવે વધારાના પૈસા અવેલેબલ થશે, રિઝર્વ બેંકની લાયબિલિટી ઘટશે, અને આ બધા જે વધારાના અવેલેબલ થયેલા જે પૈસા સંપત્તિ છે એનો સરકાર જો સદુપયોગ કરે તો ઘણા મોટા વર્ગને ફાયદો થાય એમ છે. એટલે એમાં 73 મણનો તો છે, પણ આવું પગલું આટલી બધી હિંમતથી ભરનારી સરકાર એવું નહીં કરે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે સ્વાર્થથી પ્રેરાઈને અત્યાર સુધીની સરકારો જે કામ કરતી હતી એમને તો આ બધી નોટોની ખાસ જરૂર હતી, અને માટે એમણે આવું કોઈ પગલું ભર્યું નહીં. કદાચ પહેલી વખત કોઈ પ્રધાનમંત્રી આપણને એવા મળ્યા છે કે જે ખરેખર કાળા નાણાંના અને સંગ્રહના વિરોધી છે, અને એમણે પોતાના તરફથી આ એક હિંમતભર્યું પગલું લીધું છે. એટલે હવે સામાન્ય માણસને આ પગલું લીધા પછી ફાયદો કઈ રીતે વધારેમાં વધારે પહોંચે એના માટેના પગલાં પણ સરકાર ભરશે એવું હું માનું છું. પણ ફાયદો ખરેખર ક્યારે પહોંચશે તો કદાચ 2 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષ લાગી પણ શકે. પણ સૌથી વધારે હાડમારી પણ અત્યારે સામાન્ય વર્ગને જ પડી રહી છે રાધર. એટલે સામાન્ય વર્ગનો માણસ જે પીસાતો હતો ને અત્યારે જે રીતે તમે અપેક્ષા વ્યક્ત કરી કે 2 વર્ષે કે 1 વર્ષે જ્યારે એના સારા પરિણામો આવવાની શરૂઆત થશે, પણ ત્યાં તમે અગેન 73 મણનો તો છે અને કેટલી હદે એ લોકોને એમનું કલ્યાણ થશે એ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ વિકાસનો દર નોટબંધી પછી ઘટ્યો અને એને બીજા દેશોની સરખામણીમાં લઈ જતા અથવા તો એ
પેપર ઉપર બહુ મોટી વાતો બતાવવામાં આવે છે, પણ જે રીતે જે ગ્રાઉન્ડ લેવલે જે એનું સત્ય છે એ જુદું છે. આનું મુખ્ય કારણ છે એપ્રિહેન્શન. લોકોના મનમાં એક બહુ મોટો એક ભય બેસી ગયો છે કે હવે શું એમ. એટલે અત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા છે, અને એ સ્તબ્ધતામાંથી જ્યારે બહાર આવશે ત્યારે પાછી ફરીથી ઇકોનોમી પાટે આવશે. દાખલા તરીકે આજે હું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માગું છું પૈસા, પણ આ અચાનક નોટબંધી આવી ગઈ એના કારણે બિલ્ડરો પણ ગભરાઈ ગયા છે અને પૈસા રોકનારો પણ ગભરાઈ ગયો છે. એટલે આજે રિયલ એસ્ટેટમાં તો મંદી આવી જ ગઈ, એના દેખીતા કારણો છે. એવી રીતે દરેક ધંધા થાપામાં કોઈના કોઈ ભયને કારણે અત્યારે બ્રેક લાગેલી છે જે કૃત્રિમ છે. આ ભયમાંથી લોકો જ્યારે બહાર આવશે કૃત્રિમ ભયમાંથી, ત્યાર પછી ઇકોનોમીનો દર પાછો પાટે આવી જશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પણ કેટલાક મોટા પ્રોજેક્ટ્સ, દાખલા તરીકે ભારત સરકારે જે વિચારે છે બુલેટ ટ્રેનનો, એક જે ગુજરાતને સીધી અસર કરે છે, વર્સિસ કલ્પસર તમે બહુ ક્લોઝલી જોયો છે, અને એ પછી હમણાં જે વાયબ્રન્ટ ગુજરાત પછી એનઆરઆઈઝની સાથે એના કેટલાક એમઓયુને બધું થાય છે, ડિફેન્સની અંદર ઘણું બધું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે મિસાઇલ્સથી લઈને વિમાનો સુધી, તો આ બધાની એક જે ઇફેક્ટ, અને પછી કોમન માણસ એગ્રીકલ્ચરને બીજા બધા ફિલ્ડ્સ, એમાં સરવાળે તમને શું લાગે છે? જ્યાં સુધી વિદેશ સાથેના વ્યાપારનો પ્રશ્ન છે ત્યાં સુધી હું માનું છું કે ભારતના હાથ થોડાક મજબૂત થશે, કારણ કે આરબીઆઈની લાયબિલિટી ઘટી જશે. કેટલીક નોટો પાછી નથી આવવાની એ તો બધા જાણે જ છે, અને ઓલરેડી ધોઝ ફિગર્સ આર નોન. ના, અત્યારે 97% તો પાછી આવી ગઈ. હા, હવે ઘણા લોકોને એવું માનવું છે કે 97% પાછી આવી ગઈ એટલે સરકારની યોજના ફ્લોપ ગઈ, પણ એ લોકો એ ભૂલી જાય છે કે આ યોજનાનું માત્ર એક આર્થિક પાસું નહોતું, પણ આગળ જતાં કાળું નાણું ઓછામાં ઓછું જનરેટ થાય, અને ખાસ કરીને આતંકવાદને ફટકો પડે એનું મુખ્ય એની પાછળનો આશય હતું. હું તો કહું છું કે 100% પાછી આવી ગઈ હોત ને નોટો તો એ મને ચિંતા નહોતી, કારણ કે બાકીનું બધું તો થયું કમસે કમ. અરે જે 3% પણ જે આરબીઆઈની લાયબિલિટી ઓછી થઈ એ પણ ઓછી નથી, એનાથી પણ ઘણા બધા નાણાં સરકારને અવેલેબલ થયા છે. એ હવે કયા કામોમાં અને કઈ પ્રાયોરિટીમાં વાપરે છે એ તો હવે જોવાનું રહ્યું, એ તો સરકારનો નિર્ણય છે. એ સરકારનો નિર્ણય પણ તો બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ વિલ દે બી વાયેબલ ફોર ઇન્ડિયા? હવે જુઓ, હું તો છેલ્લા 20-એક વર્ષથી આખી દુનિયામાં ઉડાઉડ કરું છું. આ મુંબઈનું જે નવું એરપોર્ટ બન્યું ને, એની પહેલાનું છત્રપતિ શિવાજી એરપોર્ટ તમે જોયું હશે, તમને યાદ હશે. દુનિયામાંથી ક્યાંય પણ થયો, અમેરિકા કે યુરોપથી નહીં, પણ દુનિયાના કોઈ નાનામાં નાના દેશમાંથી પણ જ્યારે હું પાછો આવતો હતો અને મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરતો હતો ત્યારે મારા મનમાં શરમ આવતી હતી કે આ આટલો મોટો દેશ, એની આર્થિક રાજધાની ને એનું એરપોર્ટ આવું. અરે નાનામાં નાના વિયેતનામ જેવા દેશમાંથી પાછો આવું તો મારા મનમાં શરમ આવતી હતી, બીજા કોઈ પણ દેશમાંથી પાછો આવતો, પછાત દેશમાંથી પાછો આવતો પણ ત્યાંનું એરપોર્ટ અહીંના કરતા સારું હતું. હવે તમે મુંબઈનું એરપોર્ટ જોયું હશે, દિલ્હી મુંબઈ બંને, હા દિલ્હી પણ ખાસ કરીને મુંબઈ, વોટ એન એરપોર્ટ, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ટુડે. યસ, હવે આની જરૂર હતી? જેમ તમે બુલેટ ટ્રેનનો પ્રશ્ન મને પૂછો, આના કરતા કદાચ 10મા ભાગનો ખર્ચો કર્યો તો એ ડિઝાઇન્ડ એરપોર્ટ તો થઈ જ જાત, તો એ આટલો બધો ખર્ચો કેમ કર્યો? તો આ બધા પ્રશ્નોના જવાબ રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા છે. આટલા વર્ષો સુધી મને જે શરમ આવી એનું અચાનક સાટું વળી ગયાનો એક આનંદ મારા મનમાં અત્યારે છે. તમારે દેશની ઇકોનોમીને જો ઇન્જેક્શન આપવું હોય તો આવા પ્રકારના પગલાં પણ લેવા પડતા હોય છે. હવે તમે પ્રશ્ન પૂછો કે પેલો એક સરદારનો સ્ટેચ્યુ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી,
શેના માટે આટલા બધા કરોડો રૂપિયા શું કામ ખર્ચો કરવાનો એની પાસે? એ છે સિમિલર છત્રપતિ શિવાજી, છત્રપતિ શિવાજીનું હમણાં ઊભું કરવાની. પણ કેટલીક વસ્તુઓ છે રાષ્ટ્રીય અસ્મિતા સાથે સંકળાયેલી હોય છે અને તમારે પેરેલલી એ કરવી પણ જોઈએ, નહીં તો દુનિયામાં આટલા બધા મોન્યુમેન્ટ્સ આટલા બધા ખર્ચો કરીને લોકો શું કામ ઊભા કર્યા છે? એક વ્યક્તિ પૂજાનો માહોલ શરૂ થશે એવું નથી લાગતું એનાથી. વર્લ્ડ ઓવર આવા મેજર મોન્યુમેન્ટ્સ છે એ કોઈ પર્સનલી વ્યક્તિ સાથે જોડાયેલા નથી. સરદાર પટેલે કદાચ એમના ભાગે આવેલું કામ કર્યું, કે છત્રપતિ શિવાજીએ પણ એમના કિલ્લાઓ સાચવવા માટેનું કામ કર્યું. એ બંનેને એક લાગણી સાથે આપણે જોઈએ છીએ. હું ત્યાં થોડોક ડિસએગ્રી થયો તમારી સાથે. હા, આ બંને મહાપુરુષો એવા હતા. પહેલા શિવાજીની વાત કરું તો શિવાજીને કોઈ શું કામ સોંપ્યું નહોતું કે તું કિલ્લાઓનું રક્ષણ કરનો. ના, એમના જ હતા કિલ્લાઓ અને એમને કરવાનું એ કામ. એમના નહોતા, પેશવાના હતા. પેશવાના પણ નહોતા, પેશવા તો બહુ પછી આવ્યા. તે વખતે જે મુસ્લિમ આક્રમણખોરોએ આ દેશ ઉપર કબજો જમાવેલો હતો અને જે રીતે પ્રજાની સતામણી થતી હતી એમાંથી પ્રજાને ઉગારવા માટે અને સ્વરાજ્યની સ્થાપના માટે શિવાજીએ તે વખતે એક યુદ્ધ આદરેલું. દિલ્હીમાં મુઘલોનું શાસન હતું, ઔરંગઝેબ હતા, નીચે આદિલશાહી હતી, બીજાપુરમાં નિઝામશાહી હતી, હૈદરાબાદમાં. અને આ બધા ત્રણ ચાર લોકો જે હતા એ વારાફરતી પ્રદેશોને કબજે કરીને રૈયતને રંજાડતા હતા. એટલે એમને એમાંથી ઉગારવા માટે શિવાજીએ પહેલ કરીને કિલ્લાઓ કબજે કર્યા જે આક્રમણખોરોના કબજામાં હતા અને ત્યાં આગળ પોતાનું હિન્દવી સ્વરાજ્ય સ્થાપ્યું. એટલે આ બધું કોઈ સોંપેલું કામ કરવાવાળા માણસો નહોતા, આ લોકો વિઝનરી હતા. દે હેડ એ વિઝન ઇન લાઈફ. તમે સરદારની વાત કરો તો આ આખું જે એકીકરણ એમણે કર્યું એ કંઈ કોઈ એમણે સોંપવામાં આવેલું કામ નહોતું, એ એમના વિઝનનો ભાગ હતું અને કદાચ એમના સિવાય કોઈ કરી પણ ન શક્યો હોત. એટલું બધું દુષ્કર કામ હતું, મુશ્કેલ હતું. ખાલી એક સ્ટેટ એમને ન સોંપવામાં આવ્યું અને એક બીજી વ્યક્તિને સોંપવામાં આવ્યું, એની અત્યારે હાલત શું છે તમે જોઈ રહ્યા છો. હા, રાજા હરિસિંહને જે રીતની અપેક્ષાઓ હતી અને પછી શરતો બધી સ્વીકારીને જવાહરલાલ નહેરુએ જે રીતે એના તાઇફાવાળાઓની સામે પગલાં ના લીધા અને છેલ્લી મિનિટે વી લોસ્ટ મેજર પોર્શન ઓફ ધેટ. એટલે હું ટૂંકમાં એટલું જ કહેવા માગું છું કે એક સ્ટેટ જુનાગઢ હૈદરાબાદ પાસે રાખ્યું કે ભાઈ આ મારું સ્ટેટ છે, હું હેન્ડલ કરીશ. અને પછી શું હેન્ડલ કર્યું આપણે જોયું. એ તે વખતે જો સરદારને આપી દીધું તો હમણાં આ બધી સમસ્યા ના હોત. સરદારે ઇન્ટરવ્યુ કર્યું પણ ધેન સ્ટીલ ઇટ વોઝ ટુ લેટ. ઇટ વોઝ ટુ લેટ. ત્યાં સુધી તો જે નુકસાન થવાનું હતું તિબેટમાં થયું. તિબેટ પણ વી લોસ્ટ બિફોર ધી ઇન્ડિપેન્ડન્સ. મારા તો સાંભળવામાં એવું આવ્યું છે કે તે વખતે નેપાળે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી ભારતમાં જોડાવાની. તે વખતે ભારતમાં નહોતું નેપાળ. હા, નેપાળ, સિક્કિમ, ભૂતાન ત્રણેયના પ્રશ્નો ઊભા જ હતા અને સિક્કિમ એકલું આપણે પાછળથી જોડી શક્યા, બહુ પાછળથી. અને નેપાળે ઈચ્છા વ્યક્ત કરેલી ત્યારે આપણા ગ્રેટ પંડિતજીએ ના પાડી. કયા કારણોસર ના પાડી એ તો એ જ જાણે. એટલે આવું બધું થતું હોય છે. એટલે આપણે મૂળ મુદ્દા પર પાછા આવીએ. મૂળ મુદ્દો એ છે કે જો પ્રેરણાદાયી વ્યક્તિ હોય, વિઝનરી હોય, જેમાંથી સમાજના લોકોને કોઈ પ્રેરણા મળવાની હોય, બોધપાઠ મળવાનો હોય, શીખવાનું મળવાનું હોય, તો એવા વ્યક્તિઓના સ્મારકો ઊભા કરવા સમયે વાંધો ન હોવો જોઈએ. એવા વ્યક્તિઓના સ્મારકો છે પણ. તમે જો કન્યાકુમારી ગયા હો તો તમને ખબર હશે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે અને એની બાજુમાં એક એનાથી પણ મોટો સ્ટેચ્યુ છે. એ 3,500 વર્ષ જૂના તામિલ કવિનો છે. હા, તિરુવલ્લુવર. તો આ એવા વિઝનરી લોકો હતા કે જે સમાજને પ્રેરણા પૂરી પાડી શકે એમ છે. અને એવા લોકોના સ્મારકો બને એમાં મને કશું વાંધાજનક લાગતું નથી. અને છેવટે એ પ્રશ્ન તો દરેક કામ માટે પૂછી જ શકાય કે આ કરવાની શું જરૂર હતી, કે તે કરવાની શું જરૂર હતી. પણ કેટલાક કામો રાષ્ટ્રની અસ્મિતા સ્થાપિત કરવા માટે પણ કરવા જોઈએ. જેવું મેં ઉદાહરણ તમને મુંબઈ એરપોર્ટનું આપ્યું કે આટલું મોટું અને આટલું ભવ્ય અને આટલા બધા ખર્ચાથી કરવાની શું જરૂર હતી. એનાથી કદાચ ત્રીજા ભાગના ખર્ચામાં પણ ડિસેન્ટ એરપોર્ટ થઈ શકત. પણ ના,
આટલા બધા વર્ષો સુધી આપણા મનમાં એક જે પેલું હતું કે આ મારું ઇકોનોમિક કેપિટલ છે એટલે આનું તો ભવ્ય અને વિશાળ હોવું જોઈએ, તો એ જસ્ટિફાઈડ છે? આવા પ્રશ્ન આગળ સાયન્સ ટેકનોલોજીના મિશનોમાં પૂછાયા છે કે ભાઈ ચંદ્રયાન શા માટે કે મંગળયાન શા માટે, કરેક્ટ, કે બાબા એટોમિક રિસર્ચ શું કામ બાંધવાની જરૂર છે? આવા પ્રશ્નો વખતો વખત પૂછાયા છે, એટલા બધા પાસાઓ છે. એક તો 14,000 કરોડ ઘન મીટર પાણીનો ફ્રેશ પાણીનો સંચય થવાનો છે, 6,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની છે, પછી એ જે ડેમ બને એના પરથી જે રસ્તો થાય એનાથી સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટે એમ છે, 32 કિલોમીટર આઈ થિંક, જે ખારો પાટ છે અત્યારે ખંભાતના આખાતની આસપાસનો વિસ્તાર આખો, ખાસ કરીને ધોલેરાથી ભાવનગર સુધી, ભાવનગર એ આખો લગભગ 65,000 હેક્ટર જમીન આમાંથી પુનઃસાધ્ય થાય એમ છે. એના ઉપર તમે સારામાં સારી ડેવલપમેન્ટ કરી શકો એમ છો, ઇન્ક્લુડિંગ યોર ધોલેરા પ્રોજેક્ટ, ધોલેરા સર. હા, પછી એ જે ડેમને કારણે ખંભાતનો આખાત છૂટો પડશે સમુદ્રથી, તો અંદરના બધા જ બંદરો પાછા તમે ધમધમતા કરી શકો છો, અને ત્યાં આગળ નેચરલ ડ્રાફ્ટ ઊભો છે જ, તમે એને ડબલ નેચરલ લોક ગેટ કરીને એકવાર શિપને અંદર લઈ લો અને પછી પેલું ગેટ કરીને પાછી બીજા ગેટની અંદર લઈ લો એટલે તમને શાંત સ્થિર પાણી મળે. ત્યાં આગળ સ્થિર પાણી અને સમુદ્રના પાણી વચ્ચે બહુ મોટો ભેદ છે, રાઈટ? એટલે તમારે વી આર સેકન્ડ હાઈએસ્ટ ટાઇડ લેવલ 47 ફીટ, યા 47 ફીટ. હા, ખંભાતના આખાતમાં ટાઇડલ ડિફરન્સ 11 મીટર્સ છે, યા, વિચ ઇઝ સેકન્ડ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ, બહેરિન પછી સેકન્ડ હાઈએસ્ટ, ફર્સ્ટ હાઈએસ્ટ ઇઝ 13 મીટર્સ, યા. તો આટલો બધો જ્યારે તમારી પાસે હાઈટ ડિફરન્સ હોય ત્યારે તમે લગભગ 6,000 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકો. હવે આ એક એક ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ છે, એમાં રોકાણ કરવા માટે કેટલાક લોકોને જો પ્રાઇવેટાઇઝ સ્કીમ આખી કરવામાં આવે અને એના વેચાણના રાઇટ્સ એમને અગાઉથી વેચી દેવામાં આવે BOT બેઝિસ પર, તો એવી રીતે પ્રોજેક્ટ કરવા માટે બધા જ લોકો તૈયાર હતા. ભારતના બધા જ અગ્રણી ઉદ્યોગપતિઓ, ટાટા બિરલાથી માંડીને અંબાણીથી માંડીને અદાણીથી માંડીને બધા જ, અને મારા પિતાજીએ એના માટે લગભગ છેલ્લા 11 ચીફ મિનિસ્ટર્સને મળીને આ વાત કરેલી છે, ગળે ઉતારેલી છે. પણ એટલે કોઈને કોઈ કારણસર એ યોજના સરકારી દાવપેચોમાં ફસાયેલી છે અને થતી નથી, એ આપણું દુર્ભાગ્ય ગણવું પડે. એટલે આવું છે ગુજરાતનું, હા, ગુજરાતનું જ ખાસ કરીને ભારતનું, સરવાળે ભારતનું છે, કારણ કે મેજર કંડલાથી મોટું પોર્ટ આપણને ઉપલબ્ધ થઈ શકે એવું છે, બિલકુલ, અને મલ્ટીપલ, સાચી વાત છે. વિવેકભાઈ, ઘણી બધી વાતો કરી છે અને સમય પણ પૂરો થયો છે, ફરી ક્યારેક વધારે વિગતો અને વધારે વાતો સાથે મળીએ. ચોક્કસ, બહુ ખરેખર આજે સરસ સાહિત્યની ગઝલ, નવી શીખતા નવું નવોદિતો માટે ઉત્તમ વાત થઈ છે, બરાબર, અને તમે સરસ તમારી ગઝલો અને જે તમારી કેફિયત અમારા શ્રોતા મિત્રોને સાંભળવા મળી ખૂબ આનંદ થયો, અને ફરી વાર પણ તમે જ્યારે પણ અહીંયા આવો ચોક્કસ રેડિયો દિલ અને છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ આપના માટે રાહ જોશે, અને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, કૌશિકભાઈ અને રેડિયો દિલના તમામ શ્રોતાઓને ફરીથી એક વખત મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવું છું, અને થેન્ક યુ ઓલ વેરી મચ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. શ્રોતા મિત્રો, છેલ્છેલો ગુજરાતી કાર્યક્રમ આ સાથે પૂરો કરીએ છીએ. વિવેકભાઈ કાણેનો ખૂબ ખૂબ આભાર, અને સરસ મજાની કેટલીક વાતો, છેલ્લે પણ કેટલાક મુદ્દા, કારણ કે એમનું ક્ષેત્ર ફાઇનાન્સ અને ડેવલપમેન્ટનું